નમસ્તે બેટા આજે આપણે ધોરણ એક સામાન્ય જ્ઞાનનો પાઠ મો વિવિધ શાકભાજી વિશે આપણે ઓળખ મેળવીએ જો બેટા અહીંયા કેટલા બધા શાકભાજી આપેલા છે આપેલા છે ને તમે બધાના શાક ખાવ છો ને આજે આપણે એનો પરિચય મેળવી આ શું છે આ છે બટાકો તમે બધા ખાવ છો ને બટેટા તો બટેટાની વેફર બને તમે બધા વેફર હોંશે હોંશે ખાવ છો ને બટ બટેટા બાફીને પણ ખાઈ શકાય વઘારીને ખાઈ શકાય તળીને પણ ખાઈ શકાય ચિપ્સ તો આ છે બટેટું આ શું છે આ છે ડુંગળી એને આપણે સુધારીએ તો આપણી આંખમાંથી પાણી આવી જાય એ ડુંગળી આ પાંદડાવાળું કયું છે એક પછી એક પાંદડા ઉતરતા જ જાય કયું શાક કોબી આ શું છે ફૂલ જેવું છે એ ફુલાવર આ છે ટામેટું તમે સોસ બધા બહુ ખાવ છો ને ટામેટો સોસ રોટલી સાથે બધા સોસ જમો છો ને તો એ આ ટામેટામાંથી બનાવવામાં આવે આ શું છે રીંગણું હમણાં શિયાળામાં તમે બધા આનો બહુ ઓળો બનાવીને ખાધો હશે એ છે આ રીંગણું આ શું છે મૂળો આ પણ શિયાળામાં જ ખાવામાં આવે છે આ છે દૂધી આ આંગળી જેવા આકારનું કયું શાક છે આ છે ભીંડો આ છે ગાજર આ છે ને ગાજર એ જમીનની અંદર ઉગે આ ગાજર ખાઈએ તો આપણી આંખ છે એ ખૂબ જ સરસ રહે એટલે ગાજર બધાએ ખાવું જોઈએ આ દાણાવાળું વળી કયું શાક છે આ છે વટાણા આ પાંદડાવાળું કયું છે શાક આ છે પાલક તો બધાને શાકભાજીના નામ યાદ રહી ગયા ને આનો વિષયનો હું તમને એક સ્વાધ્યાય કરાવું છું કે નારંગી રંગનું છું જમીનમાં ઉગું અને આંખ માટે સારું એ કહ્યું શાક મેં હમણાં જ તમને શીખવાડ્યું એ છે ગાજર પછી બાફીને ખવાય શેકીને ખવાય અને જેની તમે વેફર હોંશે હોંશે ખાઓ એ કહ્યું તો એ છે બટેકું પછી તમે મને કાપો ત્યારે તમારી આંખમાં પાણી આવી જાય એ કહ્યું તો એ ડુંગળી પછી હું લાલ રંગનું છું અને મારો ઉપયોગ કેચપ કે સોસ બનાવવામાં થાય હમણાં જ મેં તમને કીધું એ કહ્યું એ ટામેટું પછી હું પાંદડાવાળું શાકભાજી છું અને લીલો રંગ ધરાવું છું તો એ કહ્યું એ પાલક હું લીલા રંગનું છું અને એક છેડેથી પાતળું છું અને મારો દેખાવ આંગળી જેવો છે એ કહ્યું ભીંડો હું જાંબલી રંગનું છું અને મારો ઓળો બનાવવામાં આવે છે એ કયું શાકભાજી રીંગણ હું સફેદ રંગનું છું અને શિયાળામાં વધારે ખાવામાં આવું છું એ કયું શાકભાજી મૂળો યાદ રહી ગયા ને બધાને નામ યાદ તો આજે બધાએ આટલા પ્રશ્ન બધાએ પાકા કરવાના છે અને બધા શાકભાજીના નામ યાદ રાખવાના છે અને બધા શાકભાજી ખાવાના પણ છે